रायगढ़ गाममां प्रताप सागर तळावना किनारे बिराजमान श्री वैद्यनाथ महादेवनुं मंदिर आवेलुं छे, जे 500 वर्ष जूनुं छे। ए मंदिरना पटांगणमां दर वर्षनी जेम आ वर्षे रुद्राक्षनुं 21 फूटनुं शिवलिंग बनावामां आवेल, जे शिवलिंग बनावा माटे 25 किलो गेल्वेनाइजना तार, रेती, सीमेंट, ईट नो उपयोग करीने एनुं सीमेंटथी कंस्ट्रक्शन करीने अने एनुं शिवलिंगनुं निर्माण करेल। एना उपर गेल्वेनाइजना तारमां रुद्राक्ष परोवीने गामना युवानों द्वारा 3 महीनाथी मेहनत करवामां आवती अने ए रुद्राक्षनुं शिवलिंग उपर गेल्वेनाइजना तारमां परोवेला रुद्राक्षने गोर गोर वीटाड़ीने એનું શિવલિંગનું નિર્માણ કરેલ અને જે શિવરાત્રિના દિવસે દર્શન માટે ખુલ્લું મૂકેલ, એમાં હજારોની સંખ્યામાં દર્શનાર્થીઓ દર્શન કરીને ધન્યતા અનુભવે છે। ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ। અહીંયા અમે અમદાવાદથી દર્શન કરવા આવ્યા છીએ। આજે રાયગઢનું વૈદ્યનાથ મહાદેવ મંદિર છે, તમે મારી પાસે જોઈ શકો છો। જે શિવલિંગ છે એ 7 લાખ રુદ્રાક્ષોથી બનાવવામાં આવ્યું છે અને બહુ જ સરસ મેનેજમેન્ટ છે અહીંયાનું। અહીંયાનું ભોજન, તમારું પ્રસાદી બી બહુ સરસ છે। હું તો કહું છું કે સર્વેને અહીંયા દર્શન કરવા આવવું જોઈએ। એક વાર દર્શન કરવાથી અહીંયા સંતોષ નથી મળતો, અમે 2 વાર દર્શન કર્યા અને બહુ જ સુંદર સરસ મજાનું મેનેજમેન્ટ આ લોકોનું છે। કોઈ ભીડભાડ હોવા છતાં પણ આપણે શાંતિથી દર્શન કરી શકીએ છીએ। ઓમ નમઃ શિવાય, હર હર મહાદેવ। વૈદ્યનાથ અત્રેના પ્રતાપ સાગર જે સરોવર છે, જે જગ્યાએ આપણે વૈદ્યનાથ મંદિર હોય, જે જગ્યાએ વૈદ્યનાથ મંદિર હોય જેમાં 7,50,000 રુદ્રાક્ષ સાથે શિવલિંગ બનાવેલ હોય, જેમાં દર્શનાર્થીઓ આજે દર્શન કરવાયેલો હોય, જેમાં હજારોની સંખ્યામાં અને હજારોને લાખોની સંખ્યામાં બી દર્શનાર્થીઓ આવેલા છે અને જેઓ પ્રસાદ સાથે પાવન થયેલા છે અને બહુ જ આનંદીનો પ્રસંગ બની રહ્યો છે આજે। જય વૈદ્યનાથ।